નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જે વિષયનું નામ છે આંકડાશાસ્ત્ર, જેમાં હવે આપણે સ્વાધ્યાયનો દાખલો સ્વાધ્યાય 1 એમાં વિભાગ F દાખલા નંબર 5 તમારી બુકમાં પેજ નંબર રકમ આપેલી છે 55 રકમનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે 2015નું સૂચકાંક ગણ બે રીતે છે. કઈ રીતે? કુલ ખર્ચની અને કૌટુંબિક અંદાજપત્ર એક જ દાખલામાં રકમમાં બે દાખલા ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ઘઉં આપેલા છે અને એકમ આપેલા છે. ઘઉં જોઈએ, વસ્તુમાં ઘઉં, ચોખા, ખાંડ, તેલ અને દાળ. એકમમાં જોઈએ ક્વિન્ટલ, 20 ગ્રામ, 20 કિગ્રા, અને દાળમાં પણ કિગ્રા અને ઘી પણ કિગ્રામાં આપી દીધું છે. હવે 2013નો જથ્થો આપી દીધો છે આપણને. શું આપ્યો છે? 100, 40, 40, 60, 40 અને 36. હવે આપણને આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે, પણ આપણે રકમ જે માહિતી છે ક્વિન્ટલમાં આપી છે. કેવી રીતે કરશું આપણે? P0 કેટલું આપ્યું છે, ઘઉંનો ભાવ કેટલો આપેલો છે 1800, તો ક્વિન્ટલ છે તો ક્વિન્ટલ લઈશું, છેદમાં 100, તો કરો જોઈએ 1800 ભાગ્યા 100 એટલે કેટલો જવાબ આવશે? 18. કેટલો આવશે? 18. એવી રીતે 2015માં 2400 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 24. કેટલા આવશે? 24. ત્યાર પછી ચોખા છે, 20 કિલોગ્રામમાં આપી દીધા છે, જેનો ભાવ કેટલો છે? 700 રૂપિયા. તો 700 ભાગ્યા 20 કરો જોઈએ કેટલા થાય? 35. કેટલા થાય? 35. અને 800 ભાગ્યા 20 2015 કેટલા થશે? 40. તો કેટલા આવ્યા? 35 અને 40. ત્યાર પછી જોઈએ સી વસ્તુનું ખાંડ કેટલું છે? 30 અને 36 એમને મૂકી દેશો. પછી તેલ 108 અને 120. દાળનો ભાવ કેવી રીતે? 2013 દાળ કેટલા કિલોગ્રામ સુધી છે? 20 કિલોગ્રામ. 2000 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 100. અને 2400 ભાગ્યા 20 એટલે કેટલા આવશે? 120. 100 અને 120 ઘી કેટલું આપ્યું છે? 400 અને 480. જે આપણને કિલોગ્રામમાં ફેરફાર કરવાનું કીધું છે ત્યાં કોષ્ટક તૈયાર થઈ ગઈ. હવે આપણને શું કીધું છે? કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણો. કુલ ખર્ચની રીતે સૂચકનું સૂત્ર શું આવે? સૌથી પહેલાં આપણને સૂત્ર આવડવું જોઈએ. સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. P1Q0 એટલે 24 ગુણ્યા 100 કરો જોઈએ કેટલા આવશે? 2400. 40 ગુણ્યા 40 100. 36 ગુણ્યા 40 1460. 120 ગુણ્યા 60 7200. 120 ગુણ્યા 40 4800. P1Q0નો સરવાળો કરતા રકમ શું મળશે? તો કરવો જોઈએ 2400, 1600, 1440, 7200, 4800. એનો સરવાળો કેટલો આવે? 17280. કેટલો આવે છે? 17280. હવે છેદના સૂત્ર શું આવે? સિગ્મા P0Q0. તો P0Q0નો ગુણાકાર કરીએ 18 ગુણ્યા 100 1800. 35 ગુણ્યા 40 1400. 30 ગુણ્યા 40 1200. 108 ગુણ્યા 60 6480. 100 ગુણ્યા 40 4000. અને 400 ગુણ્યા 36 એટલે કેટલા આવશે? 14400. કેટલા આવ્યા? 14400. કુલ રકમનો સરવાળો કરતા કેટલી રકમ મળશે આપણને? આ રકમનો આપણો સરવાળો કરીએ કેટલો મળે? જોઈએ 34720. હવે જોઈએ I = P1Q0 નો સરવાળો.
એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુના સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબ માહિતી આપેલ છે. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. આ કામદારોને વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર 6000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષ 2014નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ? આપણને સમૂહ આપ્યો છે, ખોરાક, બળતણ, વીજળી, રહેઠાણ, કપડાં અને પરચુરણ ખર્ચ. આ એટલે કે સૂચકાંક આપી દીધો છે, આવક આપી દીધો છે 255, 174, 234, 153 અને 274. ભાર પણ આપણને આપી દીધો છે 45, 8, 12, 18, 20. ટોટલ ભાર કેટલો થયો? 100. તો આ બરાબર કેટલું આવશે? સરવાળો કેટલો આવ્યો? 100. હવે આપણે જોઈએ આઈ અને ડબલ્યુનો શું કરશું વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર. તો કરવો જોઈએ ખોરાકનો 255 × 42, 10710, બળતણ વીજળી 174 × 8, 1392, રહેઠાણ 234 × 12, 2808, કપડાં 153 × 8, 2754, પરચુરણ ખર્ચ 274 × 20, 5480. તો આઈ અને ડબલ્યુનો આપણે શું કરશો વિદ્યાર્થી મિત્રો? સરવાળો. તો કરો જોઈએ 10710, 1392, 2808, 2754, 5480. આ બધી વસ્તુનો સરવાળો કરતા જવાબ શું મળશે? 23,144. તો અને ઓટોમિક અંદાજપત્ર રીતે શું આવશે જવાબ? 23,144. ડબલ્યુ બરાબર કેટલું છે? 100. 23,144 × 100 બરાબર 231.44. હવે આપણને કીધું છે કે 2014નો આધાર વર્ષનો પગાર આપણને કીધો છે કેટલો છે? 6000 છે. ચાલુ વર્ષનો આપણે કેટલો જોઈએ તો સૂચકાંક 231.44. 2014નો જોઈએ તો ગુણ્યા પગાર કેટલો આવ્યો છે આધાર વર્ષના રકમમાં? 6000 ભાગ્યા આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે? 100. તો કરો જોઈએ 231.44 × 6000 ભાગ્યા 100 એ આઈ બરાબર કેટલું આવશે? 13,886.4. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 તમારી બુકમાં નોંધ કરી લો. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8. આપણને રકમમાં કીધું છે કે માહિતી પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો આપણને ઉદ્યોગ આપેલા છે ખાણ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ઉદ્યોગ, કેમિકલ અને ખાદ્ય. એકમ આપેલા છે લાખ ટન, કરોડ મીટરમાં લાખ ટન, 100 ટન અને લાખ ટન. ડબલ્યુ બરાબર આપણે રકમમાં આપી દીધું છે વિદ્યાર્થીઓ 4, 6, 3, 3 અને 4. ટોટલ એનો સરવાળો ડબલ્યુ બરાબર કેટલો આવશે? 7. P0 અને P1 પણ આપી દીધું છે. P0 કેટલું આપ્યું છે? 10, 20, 30, 40 અને 50. P1 15, 25, 25, 50 અને 60. હવે આપણે શું કીધું છે તો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો કેવી રીતે શોધીશું? આઈ બરાબર P1/P0. 15/10 × 100 કેટલા આવશે? 150. 25/20 × 100 125. 25/30 × 100 83.33. 50/40 × 100 125. 60/50 × 100 101. આઈ અને ડબલ્યુનો શું કરશો આપણે? ગુણાકાર. તો કરો જોઈએ 150/4, 600, 125/6, 650, 80.33. વિદ્યાર્થી મિત્રોમાં પોઈન્ટમાં આવી છે આપણે પૂરી રકમ લઈએ છીએ 2500. 125/3, 375 અને 120/4, 400. આ ડબલ્યુ આપણે શું કરશો વિદ્યાર્થી મિત્રો? સરવાળો. સરવાળો કેટલો આવે છે? 4,405. સૂત્રમાં મૂકીએ ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક બરાબર આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં ડબલ્યુ. સિગ્મા આઈ ડબલ્યુ કેટલું આવે છે? 4,705 ભાગ્યા ડબલ્યુ કેટલું છે? 47. તો કરવો જોઈએ 4,705 ભાગ્યા 47, 100.10. હવે સરખામણી કરીએ આધાર વર્ષ સૂચકાંક કેટલો હોય?
10% શું થાય છે, વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 8 ત્યાર પછી જે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 માહિતી કીધું છે કે નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્ર રીતે દાખલો ગણ. રકમ જોઈએ આપણે, વસ્તુ આપી છે એ બી સી ડી, ચાર પ્રકારની વસ્તુ આપી છે. ભાર આપી દીધો છે ડબલ્યુ બરાબર 40, 25, 20, 15. ડબલ્યુનો સરવાળો કેટલો થશે? 40, 10, 25, 20 અને 15. સરવાળો કેટલો થશે? પી ઝીરો અને પી વન આપી દીધું છે. પી ઝીરો કેટલું છે? 32, 80, 24 અને 4. પી વન 40, 100, 30 અને 6. આઈ બરાબર જોઈએ તો પી વનના છેદમાં પી ઝીરો ગુણ્યા 40 ભાગ્યા 32 ગુણ્યા 100 કરવું જોઈએ 125, 100 ભાગ્યા 80 ગુણ્યા 100 125, 30 ભાગ્યા 24 ગુણ્યા 100 125, 6 ગુણ્યા 100 ભાગ્યા 4 150. હવે આઈ અને ડબલ્યુને આપણે શું કરશું? ગુણાકાર. તો કરવું જોઈએ 125 ગુણ્યા 40, 5 4, 125 ગુણ્યા 25, 3 હજાર 125, 125 ગુણ્યા 20, 2500, 150 ગુણ્યા 15, 2250. આઈ અને ડબલ્યુનો સરવાળો શું આવે? 1,28,075. 1,28,075. હવે સૂત્રમાં મૂકતા કૌટુંબિક અંદાજપત્ર સૂત્ર શું આવે? આઈ ડબલ્યુ બરાબર છે ડબલ્યુ 1,28,075 એટલે આઈ બરાબર પોતે કૌટુંબિક અંદાજપત્ર રીતે સૂચકાંક આવશે 1,28,075. વર્ષ 2015માં જીવનનિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાક અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. બળતણના ભાવમાં 220% વધારો થયો છે. ભાડાનો ખર્ચ 4,000થી વધીને 6,000 થયો છે. પરચુરણ ખર્ચ 1.75 ગણો થયો છે. પ્રથમ 4 સમૂહમાં પાછળ અનુક્રમે કરવામાં આવતું ખર્ચ 40%, 18%, 12% અને 20% હોય તો 2015ના જીવનનિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. સૌથી પહેલાં આપણને કીધું છે કે ખોરાક, કાપડ, બળતણ અને ભાડું અને પરચુરણ ખર્ચ અલગ અલગ 5 સમૂહ આપ્યા છે. સમૂહમાં હવે સૂચકાંકમાં ખોરાકનો સૂચકાંક કેટલો છે અનુક્રમે? આઈ બરાબર સૂચકાંક કેટલો કીધો છે? 150. કાપડનો કેટલો કીધો છે? 224.7. બળતણમાં કીધું છે 220% વધારો થાય છે. 220% તો જોઈએ 100 + 220 કેટલો થશે? 300. ત્યાર પછી જોઈએ ભાડ 4,000થી વધીને 6,000 થાય છે. કેટલું થાય છે? 4,000 થાય છે. કેટલા ટકા છે? 40%, 18%, 12% અને 20%. અને પરચુરણ ખર્ચ હોય કેટલો? 100. આપણે પરચુરણ ખર્ચ અહીં કેટલો શોધીશું? 10.
હવે આપણે ગુણાકાર કરીએ, 150 આઈ લખી શકીએ. 150 ગુણ્યા 40, 6,224.7 ગુણ્યા 12 એટલે 4,044.6, 320 ગુણ્યા 12 3,840, 150 ગુણ્યા 20 3,275 ગુણ્યા 10 એટલે 2,750. હવે આ બધી વસ્તુનો આપણે શું કરશું, સરવાળો. સરવાળો કરો જોઈએ તો કેટલો આવે છે, 19,634.6. જીવનનિર્વાહ ખર્ચ સૂચક આપશો કે આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં ડબલ્યુ. આઈ ડબલ્યુ કેટલું જોયું, 19,634.6. સૂચકાંક કેટલો જોયું, 100. સૂચકાંક કેટલો જોયું, 100. ભાગાકાર કરતાં રકમ કેટલી આવે છે, 196.8. હવે શું કીધું છે, સરખામણી કરો. અઢાર વર્ષ કેટલો હોય સૂચકાંક, 100. 196.35 સો બાદ કરીએ તો કેટલું મળે આપણને, 96.35% શું થાય છે, બરાબર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વિભાગ એફ ના બધા દાખલાઓ છે એ પૂરા થાય છે, 1-10. થેન્ક યુ. તમારી બુકમાં નોંધ કરી લેજો.